રામપુરામાં મોબાઈલ ચૂંટણી ભાગતા બે ઝડપાયા કાયદાની નવી જોગવાઈ પ્રમાણે ગુનો નોંધાયો વિવર્ષ અગ્રણી બિપિન રામાણી સાથે જમીન વેચાણમાં છેતરપિંડી કરનાર ઇસ્માલ હાજી જેલ હવાલે સોની ફળિયામાં સોનાના વેપારીને ત્યાંથી કારીગર તોલા કાચું સોનું લઈ નાસી જતા ઠગાઈની ફરિયાદ નોંધાઈ સરથાણામાં પાર્ક કરેલી કાર જોઈએ શહેરના છેવાડે આવેલા કડોદરા ગામ નજીક ચેકપોસ્ટ પાસે આવેલી એક યાનની ફેક્ટરીમાં મધરાતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે છેલ્લા પંદર કલાકમાં ફાયર આગે એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે છેલ્લા પંદર કલાકમાં ફાયર બ્રિગેડના લશ્કરો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગ સંપૂર્ણ કાબૂમાં લેવાઈ હતી અને કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે ફાયર બ્રિગેડ પાસેથી મળતી વિગતો અનુસાર કડોદરા ચેકપોસ્ટ નજીક આવેલી યાનની ફેક્ટરી ગોપીનાથ એન્ટરપ્રાઇઝમાં ગઈ રાત્રે દોઢ વાગ્યાના સુમારે અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી આગની ઘટના અંગે જાણ થતા ફાયર બ્રિગેડના લશ્કરો ટેન્કર અને ફાયર ફાઈટર લઈને પહોંચ્યા હતા તેમજ આગને કાબુમાં લેવા માટેના પ્રયાસો કર્યા હતા પરંતુ આગે વિકરાણ સ્વરૂપ ધારણ કરી લીધું હોવાથી ફેક્ટરીમાં રહેલા પીઓવાય અને યાનના જથ્થાને ઝપેટમાં લઈ લીધો હોવાથી આગ કાબુમાં આવી ન હતી છેલ્લા પંદર કલાકે ફાયરના લશ્કરોએ આગને કાબુમાં કરી છે પરંતુ હજુ સુધી આગ કાબુમાં આવી નથી સદનસીબે આગને કારણે કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ ન થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે

મગદલાના ગામ લોકોએ જણાવ્યું કે ગામમાં વિસામો બનાવવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ એક પણ ધારાસભ્ય કે પાલિકાના અધિકારીઓ દ્વારા તેઓની એક પણ વાત સાંભળવામાં આવી નથી વિસામો બનાવ્યો તો મહાનગરપાલિકાના અધિકારીઓ તોડવા આવી પહોંચ્યા હતા ગામ લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું કે કોઈ જ નોટિસ કે આગોતરી જાણ વગર દિવાલ પાડવા ટીમ આવી ગઈ હતી

રામપુરા પોલીસ લાઇન ખાતે વેફલ લેવા આવેલી યુવતીનો મોબાઈલ ભાગી બાઇક સવાર બે લોકોએ લઈને લાલગેટ પોલીસના કર્યા હતા અને પોલીસે સ્નેચિંગના ગુનાના કાયદામાં થયેલા સુધારા પ્રમાણેની કલમોને આધીન ગુનો દાખલ કર્યો હતો મૈતરપુરા વિસ્તારમાં હરિપુરા રૂવાલા ટેકરામાં રહેતી સોનિયા પરેખ નામની યુવતી ગુરુવારના રોજ તેના ઘરેથી રામપુરા પોલીસ લાઇનની સામે આવેલા રોડ પર વેફલ લેવા માટે ગઈ હતી ત્યારે યુવતી તેની મોપેડ પાર્ક કરી વેફર લેવા માટે જતી હતી દરમિયાન અચાનક હરિપુરા તરફથી એક બાઇક પર સવાર બે અજાણ્યા ઈસમો યુવતી પાસે આવ્યા હતા અને તેનો મોબાઈલ ખેંચવાની કોશિશ કરી હતી પરંતુ યુવતીએ પ્રતિકાર કરતા બંને ઈસમો ભાગવા જતા યુવતી પર પડી ગયા હતા દરમિયાન બંને ઈસમો યુવતીનો મોબાઈલ આંચકી ભાગી ગયા હતા તે સમયે યુવતીએ બુમાબૂમ કરતા લોકોએ બંને ઈસમોને ઝડપી પાડ્યા હતા અને લાલગેટ પોલીસ મથકે યુવતીએ ફરિયાદ નોંધાવી હતી અને પકડાયેલા અહેમદ બોરિંગવાલા અને શેખ નામના બંને ચોરને પોલીસ કર્યા હતા લાલગેટ પોલીસ દ્વારા બંને આરોપીઓના વિરુદ્ધ ચેઇન કે મોબાઈલ સ્નેચિંગના ગુનાની સજાના કાયદામાં થયેલા સુધારા પ્રમાણેની નવી કલમો અનુસાર ગુનો દાખલ કર્યો હતો આ કાયદાની નવી જોગવાઈ પ્રમાણે આ પ્રકારના આરોપીઓને કોર્ટ સાત થી દસ વર્ષની સજા કરી શકે છે ચોર્યાસી તાલુકાના કછોલી ગામની સર્વે નંબર એક સો તેરવાળી જમીનના વેચાણ પેટે વીસ લાખ લઈ વિવર્ષ અગ્રણી બિપિનભાઈ રામાણી સાથે છેતરપિંડી કરનાર ઇસ્માઇલ સજીદ હાજી વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષ પછી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે પીપલોત ખાતે રહેતા અને જમીન લેવેચનું કામ કરતા તેમજ સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના માજી પ્રમુખ બિપિનભાઈ પોપટભાઈ રામાણીએ સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ બાવીસ સાત બે થી સાત દસ બે દરમિયાન આ ઘટના બની હતી કછોલી ગામમાં માતા જુખેલા જુલેખા બેન સહિત હાજીના નામની જમીન વેચાણના નામે રૂપિયા લઈ પુત્ર ઇસ્માઇલ દસ્તાવેજી બનાવી આપ્યો ન હતો સર્વે નંબર એકસો તેરમાં માતાના ઈશાની જમીન વેચવાની વાત કરી ઈસ્માઈલે પાંચ લાખ રોકડા ટોકન લઈ લીધા હતા ત્યારબાદ પંદર લાખ એક મહિનામાં અને બાકીના વીસ લાખ દસ્તાવેજ બનાવી આપે ત્યારે આપવાનું નક્કી કર્યું હતું જમીનનો સોદો ચાલીસ લાખમાં નક્કી થયો હતો અને સંપૂર્ણ રૂપિયા છ મહિનામાં આપવાનું નક્કી કરાયું હતું સાત બારની નકલમાં માતા સાથે પિયર પક્ષના નામનો ઉલ્લેખ બહાર આવતા વિવાદ સર્જાયો હતો તમામની સંપત્તિ પેપર પર સહી કરાવી આપવાની બાહેનધરી ઈસ્માઈલે લીધી હતી દસ્તાવેજ બનાવી આપવાની વાત આવતા ઇસ્માઇલ ગલ્લા તલ્લા કરવા લાગેલો હતો લગભગ પાંચ વર્ષ સુધી નીકળતા રૂપિયા માટે ધક્કા ખવડાવતા ઇસ્માઇલ વિરુદ્ધ આખરે સચિન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બિપિનભાઈ સાથે વાત કરતા જણાવ્યું કે ઇસ્માઇલભાઈ બોગસ પાવર અને બોગસ સાટા ખતા કરીને વિસ્તારમાં ઘણા લોકો સાથે છેતરપિંડી કરી છે કોર્ટે આરોપી ઇસ્માઇલને લાજપોર જેલના હવાલે કરવા આદેશ આપ્યો છે સોની ફળિયા નાની દેસાઈ નાની દેસાઈ પોળ ખાતે રહેતા તો શેખ ત્યાં જ સોના ચાંદીની દુકાન ધરાવે છે જેમને ત્યાં હસીબુલ શેખ નામનો યુવક કામ કરતો હતો જે યુવક ગત તારીખ છવ્વીસમી મે રોજ દુકાનમાંથી બાર સોનું લઈને નાસી ગયો હતો સરથાણા વિસ્તારમાં પાર્ક કરેલી કારમાંથી રોકડા રૂપિયાની ચોરી થઈ હતી તસ્કરો રોકડા રૂપિયા ચાર લાખ ની ચોરી કરીને બે શખ્સો નાસી જતા સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે મૂળ અમરેલી જિલ્લાના વતની અને સુરતમાં મોટા વરાછા રોયલ રેસિડેન્સીમાં રહેતા વેપારી ભરત કાનાણે શુક્રવારે સાંજના સમયે સરથાણા હરેકૃષ્ણ ડાયમંડની પાછળ સેલિબ્રેશન હોમ બાંધકામની સાઈડ પર પોતાની કાર પાર્ક કરીને ઓફિસમાં ગયા હતા ત્યારે અજાણ્યા બે સમયે કોઈ સાધન વડે ગાડીનો કાચ તોડીને ડ્રોવરના કાપડની બેગમાં રાખેલા રૂપિયા ચાર હજારની ચોરી કરી હતી કારમાંથી એ સમો રોકડા રૂપિયા ચાર લાખ લઈને ફરાર થઈ જતા સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી વધુ કાર્યવાહી હાથ ધરી છે વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલા ખાડામાં પડી જવાથી એક આઠ વર્ષીય બાળકનું મોત થયું છે બાળક ગત રોજ ઘરેથી ગુમ થયું હતું જેની આજે સવારે લાશ મળતા જ પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી કડોદરા નજીક આવેલા હરિપુરા ગામમાંથી આઠ વર્ષીય ધર્મેશ નાયકા નામનું બાળક ગુમ થઈ ગયું હતું જેની શોધખોળ પરિવારજનોએ તેમજ સ્થાનિકોએ શરૂ કરી હતી જોકે બાળક મળ્યું ન હતું આજે સવારે બાળક મૃત હારતમાં મળી આવ્યું હતું કડોદરા ખાતે ચોમાસા દરમિયાન ભરાતા પાણીના નિકાલ માટે ખાડો બનાવવામાં આવ્યો છે જે ખાડો બાળકના મોતનું કારણ બન્યું હતું ગતરોજ સાંજે રમતા રમતા બાળક ખાડામાં પડી ગયો હોવાનું અનુમાન છે આ ઘટનાના કારણે કડોદરા નજીક આવેલા હરિપુરા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અડાચણ સહજ સુપર સ્ટોર ની સામેની ગલીમાં આવેલી પ્રેસિડેન્સી સ્કૂલ ખાતે આજે ફાયર વિભાગના અધિકારીઓની હાજરીમાં આગ અંગે મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું

ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓના હાથે જ સ્ટેજ પર સામાન્ય આગ લગાવીને સમગ્ર ઘટનાનું નિદર્શન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા જ આ પ્રકારની આગને કાબૂમાં લેવામાં આવી હતી ખાસ કરીને સરથાણા ખાતેના ટ્યુશન ક્લાસીસમાં આગ લાગી અને નિર્દોષ વિદ્યાર્થીઓના મોત થયા ત્યાર પછી શહેરના ટ્યુશન ક્લાસીસના સંચાલકો અને શાળા સંચાલકો દ્વારા જાગૃતિ દાખવીને વિદ્યાર્થીઓને આગ અકસ્માત અંગે કઈ કાળજી રાખવી તેનું વધારેમાં વધારે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે હું ઈશ્વર પટેલ ફાયર ઓફિસર આજે એક પ્રાથમિક આગ અને કેવી રીતે કંટ્રોલ કરી શકાય એ ટાઈપનું ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવેલું તેના ભાગરૂપે બાળકોને અને સ્કૂલના સંચાલકો અને ક્લાસ ટીચરો અને એકત્ર કરી આજે પ્રાથમિક આગને બુજાવવા માટે કયા કયા પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે એનું ડેમોન્સ્ટ્રેશન રિયલ કરી બતાવ્યું અને અત્યાર પછી કદાચ કોઈ દુર્ઘટના બને તો એ ટાઈપની સમજણ આપવામાં આવી છે કે દુર્ઘટના ના બને એના માટે શું કરવાનું દુર્ઘટના થાય ત્યારે શું કરવાનું દુર્ઘટના બની જાય ત્યાર પછી આપણે શું શું પગલાં લેવાના એ એ બાબતનું એક ડેમોસ્ટ્રેશન પ્રેસિડેન્શિયલ સ્કૂલમાં આજ રોજ રાખવામાં આવેલ હતું દક્ષિણ જિલ્લાની અંદર જે ઘટના બની એ પછી સમગ્ર સુરત આજે એટલું જાગૃત બની ગયું છે અને ખાસ કરીને જ્યારે બાળકોનો સવાલ આવે છે ત્યારે બાળકોની સુરક્ષા માટે દરેકે દરેક શૈક્ષણિક સંસ્થા બહુ જાગૃત બનેલી છે અને જાગૃત છે અમારી શાળાની અંદર ફાયર સેફ્ટીના સાધનો વર્ષોથી વસાવેલા છે પરંતુ બાળકોને એનો ખ્યાલ આવી શકે એ માટે આજે રાંદેરાડાજણ વિસ્તારના ફાયર ઓફિસર શ્રી ઈશ્વરભાઈ પટેલે અને તેની ટીમે આવી ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું છે મને કહેવાનું મન થાય છે કે દરેકે દરેક ઝોનમાં આવા એક ઈશ્વરભાઈ જો હોય તો હું ચોક્કસ એવું માનું છું કે સુરતની અંદર આવી ઘટનાઓ બનશે નહીં અને જો બનશે તો એમાં કોઈ જાનહાનિ થશે નહીં સારોલી શ્રી કુબેજી એમ્પાયરમાં દુકાન ધરાવતા ઠગ પિતાપુત્રએ રૂપિયા સડસઠ લાખ તોતેર હજારનો કાપડનો માલ ઉધારમાં ખરીદી કાપડ દલાલને પેમેન્ટ ન ચૂકવી ઉઠામણું કરી પિતાપુત્ર ફરાર થઈ જતાં પૂણા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે ન્યૂ સિટી લાઇટ ખાતે મેક સર્વન એપાર્ટમેન્ટમાં જયકુમાર અગ્રવાલ નામના કાપડ દલાલ રહે છે

ત્યારે બંને પાર્ટીઓને સમાધાન થઈ જતા તેને રોકડેથી પેમેન્ટ કરી આપવા જણાવ્યું હતું પરંતુ બંને પિતા પુત્રએ આજ દિન સુધી પેમેન્ટ ચૂકવ્યું નથી તેમજ દુકાન અને મકાન ખાલી કરી ઉઠામણું કરી બંને ઠગ પિતા પુત્ર રૂપિયા સડસઠ લાખ તોતેર હજારની છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા જે અંગે કાપડ દલાલે પૂણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી વરાછા વિસ્તારમાં એકે રોડ પર આવેલા એમ્બ્રોઇડરીના ખાતામાં ચોરી સમયે હાથ ફેરો કર્યો હતો ડિવાઇસ કોટિંગ કાર્ડ મળીને રૂપિયા ₹1,55,000 ની ચોરી કરી જતાં વરાછા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી મૂળ ભાવનગર જિલ્લાના વતની અને સુરતમાં વરાછા એકે રોડ કમલબાગ સોસાયટીમાં રહેતા વેપારી વિપુલ કુકડિયાનું એકે રોડ કુલ માર્કેટ પાસે અજંટા ડાયમંડ ગાળાના પહેલા માળે એમ્બ્રોઇડરીનું ખાતું આવેલું છે એમ્બ્રોઇડરીના ખાતાનો નકુચો તોડી ખાતામાં ચોરી સમય પ્રવેશ કરીને એમ્બ્રોડરી મશીનના કોડિંગના ડિવાઇસ રૂપિયા તેમજ મશીનના કોડિંગ કાર્ડ રૂપિયા હજાર એમ્બ્રોડરી મશીનના કોટિંગ બે ડબ્બા રૂપિયા પંદર હજાર મળીને કુલ રૂપિયા એક લાખ પંચાવન હજારના મતાની કોઈ ચોરીસમ ચોરી કરીને નાસી ગયું હતું જે અંગે વેપારીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે ઉદના રોડ નંબર 6 પર આવેલા બેગ બનાવતા કારખાનામાં નીચે આવેલી મીટર મીટર પેટીમાં આગ લાગી હતી મીટર પેટીમાં લાગેલી આગની જ્વાળાઓથી લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો લોકો દિવાલ કૂદીને બાજુના એપાર્ટમેન્ટમાં જીવ બચાવવા દોડ્યા હતા અધિકારીઓને જાણ કરવા છતાં મોડા આવ્યા આવ્યાના લોકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા શુક્રવારે મોડી રાત્રે ઉદનામાં આવેલા બેગ બનાવતા કારખાના નીચે આવેલી મીટર પેટીમાં આગ લાગી હતી મીટર પેટીમાં આગના પગલે નાસભાગ મચી ગઈ હતી લોકોએ ફાયર બ્રિગેડ અને ડીજીવીસીએલ ને જાણ કરી હતી ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો જાણ કરવા છતાં પણ ડીજીવીસીએલ ના લોકો મોડા આવ્યા હોવાનો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો જો કે આ આગના કારણે લોકોને કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી અને તેના કારણે તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો ચોક બજાર વિસ્તારમાં રિક્ષા ચાલકને મારામારી તલવાર વડે હુમલો કરીને બે ઈસમોએ મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી હતી તેમજ અન્ય બે ઈસમોએ પણ તલવાર વડે હુમલો કરતા ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા વેડરોડ ખાતે આશીર્વાદ વિલા એપાર્ટમેન્ટ નજીક કુબેર પાર્ક સોસાયટીમાં રહેતા અહેલેશભાઈ રાવળ ઓટો રિક્ષા ચલાવે છે ત્યારે શુક્રવારના રોજ સરદાર હોસ્પિટલની આગળ દાવરશા દરગાહની પાસે બે સમયે ઐલેશને અટકાવ્યો હતો અને હાથા વગરની તલવાર વડે રિક્ષાના કાચ તોડી ગાળ ગલોચ કરીને રિક્ષા ચાલકને માર માર્યો હતો તેમજ હાથ પર તલવાર મારે રિક્ષામાંથી રૂપિયા સોળ હજારની કિંમતનો મોબાઈલ અને રોકડ રકમ લૂંટી લીધી હતી તેમજ અન્ય બે બાઇક સવાર ઈસમોને પણ અટકાવી માર માર્યો હતો ત્યારે આ બનાવ અંગે ચોકબજાર પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે વિસ્તારમાં આવેલી ટીપી નંબર નંબર પ્લોટ જમીન પચાવી પાડવા માટે એક મહિલા સહિતની ટોળકીએ ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી છેતરપિંડી કર્યાની જાણ થતાં મૂળ માલિકે રાંદેર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ આપી હતી જેમાં પોલીસે ગુનો નોંધી એકની ધરપકડ કરી છે રાંદેર રોડ અડાજણ પાટિયા નિશાન સોસાયટી ખાતે વસીમભાઈ દલાલ વેપારી છે જેવો રાંદેલ વિસ્તારમાં આવેલી ટીપી સ્ક્રીમ નંબર ત્રેવીસ ના ફાળવેલા પ્લોટ નંબર પંચાણું ની જમીન પચાવી પાડવા વીરમતી બેન બાટિયા જશવંતભાઈ ભોગીલાલભાઈ નાગર અને રિઝવાન ફારૂક રંગલાવાલાની ટોળકીએ કાવતરું ઘડ્યું હતું જમીન વેચાણ કર્યાના ખોટો અને બોગસ વેચાણ દસ્તાવેજ બનાવી આપી તેમજ રિઝવાન ફારૂક રંગવાલાને જગ્યાની દેખરેખ માટે બોગસ અને ખોટો પાવર ઓફ એટર્ની બનાવી આપ્યા હતા ને વસીમ દલાલ સાથે છેતરપિંડી કરી હતી જેઆંગેની જાણ તેને રાંદેર પોલીસને કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી બાદ પોલીસે ઠગ ટોળકીને જશવંતભાઈ નાગરની ધરપકડ કરી હતી હાલ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર વાયુ વાવાઝોડું પોરબંદરથી બસો કિલોમીટર દૂર સ્થિત થયું સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ વડોદરાના ફરતી ગામ નજીકની હોટેલના હોવા સાફ કરવા ઉતરેલા વ્યક્તિના મોત મોરબી રાજકોટ હાઈવે જામનગરના સાંસદ પૂનમ માંડમની કઝિન સિસ્ટરે પાલિકાના ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં તોડફોડ કરી પશ્ચિમ બંગાળમાં ડોક્ટરોની હડતાલ યથાવત સત્તર સમગ્ર દેશમાં ડોક્ટરો હડતાલ પર ઉતરશે આ તમામ સમાચારો વિગતે જોઈશું એ પહેલા લઈએ

આ સમય અંદાજે 50 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂકાશે અને ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. વાયુની અસર સૌરાષ્ટ્રના દરિયાકાઠા વિસ્તારોને પણ થશે અને આગામી 4 દિવસ સુધી અહીંયા પણ વરસાદ પડતો રહેશે. આ સાથે આજે રાજકોટમાં વેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે. જ્યારે પોરબંદરમાં આજે પણ કરંટ જોવા મળ્યો હતો. ભારે પવનના કારણે પથ્થરો પણ રસ્તા પર જોવા મળ્યા હતા. હવામાન વિભાગના સૂત્રોએ વધુમાં માહિતી આપતા જણાવ્યું કે વાયુની તીવ્રતા ઓછી થઈ ગઈ છે હાલ પચાસ નોટ એટલે કે એસી થી નેવું કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ વાયુનું જોર ઓછું થતું જશે સત્તર ની રાત સુધીમાં કચ્છની ખાડી પાસેથી પસાર થશે અને આગળ જઈને વિખેરાઈ જશે ત્રણ દિવસ પહેલા બારમી જૂને વાયુ અત્યંત શક્તિશાળી બન્યું ત્યારે ભેજ શોષી લીધો હતો

ડભોઈ તાલુકાના ફરતી કોઈ ગામ પાસે આવેલા દર્શન હોટેલના ખાણ કુવાની સફાઈ કરવા ઉતરેલા પિતા પુત્ર સહિત સાત મજૂરોના મોત નિપજ્યા છે ઝેરી ગેસના કારણે મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે વડોદરા અને ડભોઈ ફાયર બ્રિગેડે છ કલાકની ભારે જહેમત બાદ દોરડાથી મૃતદેહ બહાર કાઢ્યા હતા મળતી માહિતી પ્રમાણે ઝેરી ગેસની અસર થતા એક મજૂર ખાણ કુવામાં ઢળી પડ્યો હતો તેને બચાવવા માટે અન્ય છ મજૂર ખાણ કુવામાં ઉતર્યા હતા પરંતુ તેઓ પણ એક બાદ એક મોતને ભેટ્યા હતા ડભોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા જ્યાં સુધી આરોપી હોટલ માલિકની ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહો સ્વીકારવાનો મૃતકના પરિવારજનોએ ઇનકાર કર્યો હતો જોકે સહાયની જાહેરાત થતા અને આરોપી સામે કડક કાર્યવાહીની ખાતરી મળતા પરિવારજનો મૃતદેહ લઈ જવા માટે તૈયાર થયા હતા મોડી રાત્રે બનેલી ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા બનાવંગે ડભોઈ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગની તપાસ હાથ ધરી છે ડભોઈ ખાતે ફરતી કોઈ ગામ પાસે દર્શના હોટલ આવેલી છે આ હોટેલના માલિક હસન અબ્બાસ છે મોડી રાત્રે હોટલ સ્થિત ખાણ કૂવો સાફ કરવા માટે થુવાવી ગામના વસાવા ફડિયામાં રહેતા પિતા પુત્ર સહિત ચાર અને હોટેલના ત્રણ કર્મચારીઓ ઉતર્યા હતા ખાણ કૂવામાં ઉતરતાની સાથે જ તમામને ઝેરી ગેસની અસર થતા તેઓ ખાણ કૂવામાં ડૂબી ગયા હતા અને મોતને ભેટ્યા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર ઘટનામાં જિલ્લા તંત્રમાં તપાસ કરવાના આદેશો કર્યા છે આ સાથે રૂપાણીએ મૃતકના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે મોરબી શહેરમાં મોરબી રાજકોટ હાઈવે પર આજે વહેલી સવારે અજંતા નજીક સ્કૂલ વાનમાં અચાનક આગ લાગી હતી જેના પગલે કારના ડ્રાઈવરે વાનમાં સવાર તમામ દસ બાળકોને સમયસર વાનમાંથી નીચે ઉતારી લીધા હતા આમ જાનહાની થતા અટકી હતી વાનમાં લાગેલી આગના પગલે વાલીઓનો જીવ અધ્ધર થઈ ગયા અને બાતમી મળતા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં તમામ શાળાઓમાં અસંખ્ય વાનમાં હજારો બાળકો શાળાએ જતા હોય છે ત્યારે આવી દુર્ઘટના રોકવા તંત્ર ક્યારે કદમ ઉઠાવશે તેવા સવાલો પણ ઉપસ્થિત થયા છે ટ્યુશન ક્લાસીસ અને શાળાઓને ફાયર એનસીઓનો નાટક કરતા તંત્રના અધિકારીઓ અને જિલ્લા ટ્રાફિક દ્વારા વાહનોના ચેકિંગ કરવામાં આવશે કે કેમ એ જોવું રહ્યું જોકે લાખો રૂપિયાનો દંડ કરતી ટ્રાફિક પોલીસના જવાનોને આ ગેરકાયદેસર ચાલતી સ્કૂલ વાન કેમ દેખાતી નથી જોકે મળતી માહિતી પ્રમાણે આ વાન સ્કૂલવાળાની ન હતી પરંતુ વાલીઓએ જ બંધાવેલી વાન હતી જામનગર શહેરના તળાવની પાણ વિસ્તારમાં રેકડી અને પાથણના વાળા નાના ધંધાર્થીઓને જગ્યા રોકાણ વિભાગ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદ બાદ આજે ભાજપના કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ રણચંડીનું રૂપ ધારણ કરી કમિશનરની ચેમ્બરમાં લાકડીઓ વીંચતા સનસનાટી મચી ગઈ હતી આ સાથે જ તેમણે કહ્યું કે હું પોલીસથી પણ ડરતી નથી જોકે અગાઉ અમદાવાદના ભાજપના ધારાસભ્ય પછી રાજકોટમાં ભાજપના કોર્પોરેટરની મહિલાઓ પર દબંગગીરી કરી ચૂક્યાના કિસ્સા હજુ તાજા છે ત્યાં ફરી અહીંયાના સત્તાના મધમાં મહિલા કોર્પોરેટરે જ સરકારી ઓફિસર પર દબંગગીરી કરતા જોવા મળ્યા હતા આજે બપોરે સાડા બાર વાગ્યે પાલિકામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા વોર્ડ નંબર ચારના કોર્પોરેટર રચનાબેન રોદ્ર રૂપમાં આવી ગયા હતા અને પાલિકાના સંકુલમાં હાથમાં લાકડી લઈ સીધા જ આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવાની ચેમ્બરમાં લાકડી લઈને પહોંચી ગયા હતા આસિસ્ટન્ટ કમિશનર કંઈ સમજે વિચારે એ પહેલા જ રચનાબેને ટેબલ પર પડેલી ફાઇલો પર લાકડી વીંજવાનું શરૂ કરી રેકડીવાળાઓને શું કામ હેરાન કરો છો એમ કહીને ગુસ્સો ઉતાર્યો હતો વધુમાં આટલેથી જ નહીં અટકતા રચનાબેન રચનાબેનને વિભાગ અને આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવાની નીતિ રીતિ અંગે ફરિયાદ કરવા માટે સીધા જ કમિશનર સતીશ પટેલની ચેમ્બરમાં પહોંચી ગયા હતા જોકે પરિસ્થિતિ પામી ગયેલા કમિશનર કોર્પોરેટરે રચનાબેન નંદાણીયાને શાંત પાડી જે કંઈ પણ પ્રશ્ન હોય તેનો ઉકેલ લાવવા ધારણા આપી હતી જોકે રચનાબેનની દબંગીરીની સ્ટાઇલથી આસિસ્ટન્ટ કમિશનર વરણવાની ચેમ્બરમાં લાકડીઓ વીંચવાને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે પશ્ચિમ બંગાળમાં જુનિયર સાથી મિત્ર સાથે માર્ચ જૂનના વિરોધમાં અગિયાર જૂનથી ડોક્ટર હડતાલ પર છે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે વાતચીત માટે પ્રસ્તાવ કર્યો હતો જેને ડોક્ટર્સે નકારી દીધો છે ગુરુવારે મમતાએ કહ્યું કે ડોક્ટર્સ તેમની હડતાલ ખતમ કરી કામ પર પરત ફરે નહીં તો કડક કાર્યવાહી કરવામાં આવશે આ નિવેદનના કારણે બંગાળના ડોક્ટર ડોઈન્ટ ફોરમથી નારાજ છે તેમણે મમતા બેનર્જી સામે છ શરતો રાખી છે જ્યારે દિલ્હી એમ્સના ડોક્ટરે પણ પશ્ચિમ બંગાળ સરકારને ડોક્ટર્સની માંગણીઓ સ્વીકારી લેવા માટે અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે જો આવું નહીં કરે તો અનિશ્ચિત કાળની હડતાલ પર જવાની ધમકી આપી છે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ડોક્ટરને ચિઠ્ઠી લખીને હડતાલ ખતમ કરવાની અપીલ કરી તો જવાબમાં ડોક્ટરોએ તેમની નવી માંગણીઓનું લિસ્ટ આપી દીધું છે બંગાળના ડોક્ટરની હડતાલને સમગ્ર દેશમાંથી સમર્થન મળી રહ્યું છે દિલ્હીમાં આજે અઢાર હોસ્પિટલના ડોક્ટર હડતાલ પર છે તેમાં એમ્સ અને સફરદર જંગ હોસ્પિટલના ડોક્ટર્સ પણ સામેલ છે બીજી બાજુ જમ્મુ કાશ્મીર અને લેહથી પણ પશ્ચિમ બંગાળના ડોક્ટર્સને હડતાલનું સમર્થન મળી રહ્યું છે બંગાળ જુનિયર ડોક્ટર્સ જોઈન્ટ ફોરમના પ્રવક્તા અરિદમ દત્તાનું કહેવું છે કે અમે મુખ્યમંત્રીના આમંત્રણથી સચિવાલય બેઠકમાં નહીં જઈએ તેમને વાત કરવી હોય તો તેઓ એનઆરઆઈએ મેડિકલ કોલેજ આવે અહીં તેઓ તેમના નિવેદન વિશે માફી માંગે જે તેમણે એસકેએસના હોસ્પિટલમાં ગુરુવારે આપ્યું હતું બીજી બાજુ બંગાળના ભાજપનો આરોપ છે કે ડોક્ટર પર હુમલો કરનારા આરોપીઓ મુસ્લિમ સમુદાયના છે અને મમતા બેનરજી તેમને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ચૌદ જૂનથી ત્રણ દિવસ સુધી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાની સાથે સત્તર જૂને દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી છે આઈએમએ હોસ્પિટલના ડોક્ટર સામે થનારી હિંસા માટે કાયદો બનાવવાની માંગણી કરી છે સંગઠનનું કહેવું છે કે આ કાયદાનું ઉલ્લંઘન કરનાર લોકોને ઓછામાં ઓછા 7 વર્ષની સજાનો કાયદો થવો જોઈએ હવે સમાચારના અંતે નજર નાખીએ મુખ્ય સમાચાર પર કડોદરા ચેકપોસ્ટ નજીક યાનની ફેક્ટરીમાં ભીષણ આગ કરોડો રૂપિયાનું નુકસાન મગદલામાં વિસામાની દિવાલના ડિમોલિશન મુદ્દે ગ્રામ લોકોએ કર્યા ધારાસભ્યોનો ઘેરાવ રામપુરામાં મોબાઈલ ચૂંટણી ભાગતા બે ઝડપાયા કાયદાની નવી જોગવાઈ પ્રમાણે ગુનો નોંધાયો વિવર્સ અગ્રણી બિપિન રામાણી સાથે જમીન વેચાણમાં છેતરપિંડી કરનાર ઇસ્માલ હાજી જેલ હવાલે સોની ફળિયામાં સોનાના વેપારીને ત્યાંથી કારીગર બાર તોલા કાચો સોનું લઈ નાસી જતા ઠગાઈની ફરિયાદ નોંધાઈ સરથાણામાં પાર્ક કરેલી કારમાંથી રોકડા ચાર લાખની ચોરી રિયલ સમાચારમાં અત્યારે બસ આટલું જ નવી ખબરો સાથે ફરી મળીશું નમસ્કાર